सप्तर्षि संकुलमां आप दरेक विद्यार्थी मित्रोंनुं आजे फरी एक वार हार्दिक स्वागत छे। गुड मॉर्निंग एवरीबडी। आजे आपणे अभ्यास करशुं धोरण 6 विषय सामाजिक विज्ञान। विषयांक छे आपणो पाठ नंबर 5 शांतिनी शोधमां बुद्ध अने महावीर। आगळ आपणे बे भागनो अभ्यास करी चूक्या छीए। आजे आपणे अभ्यास करशुं भाग नंबर 3। भाग नंबर 3 में आपणे आजे 3 प्रश्नों अभ्यास करवानो छे। प्रथम प्रश्न छे गौतम बुद्धना गृह त्यागनो प्रसंग तमारा शब्दों में वर्णवो। बीजो प्रश्न छे गौतम बुद्धना मते 4 आर्य सत्य कया कया छे। प्रश्न क्रमांक 3 राजकुमारमांथी सिद्धार्थ गौतम बुद्ध केवी रीते बन्या। तो आपणे आ त्रणेय प्रश्नों स्टेप बाय स्टेप भणशुं। त्रणेय प्रश्न एकदम आसान छे, व्यवस्थित ध्यान आपजो एटले समझाई जशे। तो प्रथम प्रश्न छे के गौतम बुद्धना गृहत्यागनो प्रसंग तमारा शब्दोमां वर्णवो। तो जोईए तो प्रथम पॉइंट आवे छे के 30 वर्षनी उमरे ज्ञान प्राप्ति माटे अने सत्यनी शोधमां संन्यासी बनवानुं एमणे नक्की कर्युं हतुं। एमने विचार आव्यो हतो के मारे खरेखर सत्यनी शोध करवी होय अने ज्ञान प्राप्ति करवी होय तो आ संसारनी मोहमायाने छोड़वी पड़शे। संसारनी मोहमाया छोड़वा माटे सौ प्रथम तो मारे गृह त्याग करवो पड़शे, एटले के घर छोड़ीने जतुं रहेवुं पड़शे। घरथी मारा राजमहेलथी आ बधा आभूषणोथी अमारी राजसी जिंदगीथी हूँ दूर जाईश खरेखर तो ज मने सत्यनी शोध थशे अने खरेखर ज्ञाननी प्राप्ति थशे એવું ગૌતમ બુદ્ધનું માનવું હતું। તો તેમણે શું કર્યું કે એક રાતે સારથી એનો છન્ન અને પ્રિય એવો અશ્વ કંથકને લઈને તે નીકળી ગયા। એમનો સારથી કોણ હતો? છન્ન। અને એમનો પ્રિય એવો અશ્વ એનું નામ હતું કંથક। એને લઈને એક રાત્રિએ તે નીકળી ગયા। એ માત્ર સારથી છન અને પ્રિય અશ્વને લઈને એક રાત્રે છુપાવે છે, કોઈને ખબર ન પડે તેમ ચોરી છુપી રાત્રે ઘરેથી નીકળી ગયા। નદી કિનારે જઈ એણે શું કર્યું? રાજવી પોશાકનો પોતાના ત્યાગ કરી દીધો। પોતાના રાજમહેલથી થોડે દૂર ગયા બાદ ત્યાં જે નદી કિનારો હતો ત્યાં નદી કિનારે જઈ એણે તે શું કર્યું? પોતાના જે રાજવી પોશાકો હતા એ રાજવી પોશાકનો ત્યાગ કરી દીધો। અને આભૂષણો જે પોતાના હતા એ તમામ આભૂષણો ઉતારી પોતાનો જે સારથી એમની સાથે જે આવ્યો હતો એ છનને આપી અને સારથી છનને કહ્યું કે તું રાજમહેલ તરફ જા। એમને આજ્ઞા કરી કે તું આ મારા તમામ આભૂષણો લઈ રાજમહેલ તરફ જતો રહે એવી એમણે આજ્ઞા કરી। અને પોતે શું કર્યું? ભગવા કપડાં ધારણ કરી વન તરફ આગળ નીકળ્યા। પોતાના રાજવી પોશાક નીકાળી દીધો, તમામ પ્રકારના આભૂષણો નીકાળી દીધા અને પોતે શું કર્યું? ભગવો વેશ ભગવા કપડાં ધારણ કરી અને તે વન તરફ આગળ નીકળી ગયા। આવી રીતે આ સમગ્ર પ્રસંગ છે કે જે ગૌતમ બુદ્ધે પોતાનો ગૃહ ત્યાગ કર્યો હતો। એકદમ સરળ છે, યાદ રહી જાય એવો પ્રશ્ન, સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખવાનું। એ પછીનો પ્રશ્ન આવે છે કે ગૌતમ બુદ્ધના મતે 4 આર્ય સત્ય કયા કયા છે? ખૂબ સરસ મજાનો પ્રશ્ન છે, ધ્યાન રાખજો કે એમાં પણ 4 પોઈન્ટ છે। પ્રથમ પોઈન્ટ જોઈએ તો કે સંસાર દુઃખમય છે, કે ખરેખર સંસારમાં જોઈએ તો ચારે બાજુ દુઃખ જ દુઃખ છે, દુઃખમયથી વરેલો જ છે। એવું વિચારીએ કે મારા જીવનમાં દુઃખ આવે છે બીજા કેટલા સુખી છે તો એવી વાત નથી। દરેકના જીવનમાં કાંઈક ને કાંઈક તો દુઃખ હોય જ છે, સુખ એવું તો પાછું થોડા સમય પછી દુઃખ તો આવવાનું છે, પાછું સુખ આવવાનું છે। આવી રીતે સંસાર દુઃખમય છે, પ્રથમ પોઈન્ટ એ છે। અને આ દુઃખનું કારણ શું છે? તૃષ્ણા। ખરેખર માનવીના મનમાં આ તૃષ્ણા હોય છે। તૃષ્ણા એટલે શું? કે કંઈક મેળવી લેવાની જે જિજ્ઞાસા હોય એ કોઈ દિવસ મનુષ્ય અવતાર એવો છે કે પૂરી થતી જ નથી। કે આપણે ઉદાહરણ તરીકે તમે સમજી લો કે તમારી પાસે એક નાનો એવો રમકડાનો મોબાઈલ હોય તો તમને એમ થાય કે સાચો મોબાઈલ મને લઈ દે તો કેવું સારું, સાચો મોબાઈલ લઈ દે તો પછી પાછું એવું મન થાય કે હજી મને સારો સ્માર્ટફોન મળે તો કેવું સારું,
સાયકલ ઘરે હોય તો મોટી સાયકલ લેજો, તમને એમ થાય કે ગેરવાળી સાયકલ લેજો તો કેવું સારું, ગેરવાળી સાયકલ લેજો તમને એમ થાય કે મને એક્ટિવા લેજો તો કેવું સારું. આવી રીતના તમારી વાતને દરેક પૃથ્વી પરના મનુષ્યનું આવું જ છે, એની તૃષ્ણા ખરેખર પૂરી થતી જ નથી. કે રોડ ઉપર રહેવાવાળાને આપણી જિંદગી જોઈને એમ થાય કે કેવી સારી જિંદગી છે, અને આપણને કરોડોપતિના બંગલાને જોઈને એમ થાય કે એ લોકોની જિંદગી કેવી છે. આવી રીતના મનુષ્યની કોઈ દિવસ તૃષ્ણા પૂરી થતી નથી, ના તૃષ્ણા જ છે આપણા દુઃખનું કારણ. પોઈન્ટ નંબર 3, દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે. જો ખરેખર તમારે જીવનમાંથી દુઃખનો નાશ કરવો હોય તો શું કરો, તૃષ્ણાનો ત્યાગ કરી દો. કે તમે એમાં સંતુષ્ટ રહો કે ભગવાને મને ખરેખર જે આપ્યું છે તે સારામાં સારું આપ્યું છે, મને જે આપ્યું છે એ બીજા કોઈની પાસે નથી, મને જે આપ્યું છે એમાં મારે સંતુષ્ટ રહેવું છે. જો આ તૃષ્ણાનો ત્યાગ થઈ જશે તો તમારા જીવનમાંથી દુઃખનો ખરેખર નાશ થઈ જશે. 4 નંબર છે, અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. મેં તમને કીધું એમ કે તમે સંતુષ્ટ થઈ જાઓ, ઈશ્વરમાં શ્રદ્ધા રાખી દો કે એણે મને જે કાંઈ પણ આપ્યું છે એ મારા સારા માટે જ આપ્યું છે, અને જે કાંઈ આપશે એ મારા સારા માટે જ આપશે, જે છે એમાંથી મારે સુખી રહેવાનું છે. અષ્ટાંગિક માર્ગ અપનાવી લો, એથી શું થઈ જશે, તમારી તૃષ્ણાનો ત્યાગ થઈ જશે. તમને કાંઈક ને આ મેળવી લેવું છે, પેલું લઈ લેવું, આ લઈ લેવું, ઓલું લઈ લેવું, એ બધી જે તમારી તૃષ્ણા છે એનો ત્યાગ થતો જશે. તૃષ્ણાનો ત્યાગ થશે એટલે દુઃખનો ત્યાગ થઈ જશે, તમારું સંસાર કેવું બની જશે, સુખમય બની જશે. આવી રીતને ગૌતમ બુદ્ધના મતે આ 4 આર્યવ્રત છે. યાદ રાખજો, આ 2 માર્કના પ્રશ્નમાં નાનો એવો પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે એ પછીનો પ્રશ્ન આવે છે કે રાજકુમાર માર્ગથી સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ કેવી રીતે બન્યા, એ આખે આખો આપણો પ્રસંગ આપણે લખવાનો છે. કે આપણે જોયું હતું કે ગૌતમ બુદ્ધે ગૃહત્યાગ કર્યો હતો, તો એ સમય પછી કે જે રાજકુમાર તો પહેલાં હતા એમાંથી કેવી રીતે ગૌતમ બુદ્ધ બની ગયા તેના વિશે આપણે વાત કરીએ તો એવું કહે છે કે ગૃહત્યાગ બાદ રાજગૃહ અને પછી ક્યાં ગયા તે પુરુવેલા ગયા. કે જે સમયે આપણે જોયું કે પોતાના ભગવા વેશ ધારણ કરી, આભૂષણો ઉતારી, રાજવી પોશાક પોતાના સારથી છંદને આપીને તે વન તરફ નીકળી ગયા હતા, તો આ સમય દરમિયાન શું કર્યું તેમણે, સૌ પ્રથમ ગયા હતા રાજગૃહ અને પછી ગયા હતા પુરુવેલા. ત્યાં જઈને એમણે શું કર્યું, 5 બ્રાહ્મણોની મુલાકાત લીધી. આ 5 બ્રાહ્મણો સાથે એમણે ત્યાં જઈ તપસ્યા કરવાનું શરૂઆત કરી દીધી હતી. ઘણા સમય સુધી તેમણે તપસ્યા કરી, પછી એમને લાગ્યું કે ખરેખર અન્ન જળનો ત્યાગ કરીને, મોટાભાગના બ્રાહ્મણો તપસ્યા સમયે અન્નજળનો ત્યાગ કરે છે, તો આ સમયે સિદ્ધાર્થ એટલે કે ગૌતમ બુદ્ધને લાગ્યું કે ખરેખર અન્નજળનો ત્યાગ કરીને શરીરને કષ્ટ આપવાથી મને જ્ઞાનની પ્રાપ્તિ થશે નહીં, સત્યની હું મારે ખરેખર જે શોધ કરવી છે તે થશે નહીં. તો તેમણે શું કર્યું, આ જે બ્રાહ્મણો 5 હતા એમનો સાથ છોડીને તે એકલા ગયા અને તપસ્યા કરવાની શરૂઆત કરી દીધી. લાંબા સમયની તપસ્યા બાદ તેમને બોધિગયા પાસે, યાદ રાખજો આપણે પૂછાય છે કે બોધિગયા પાસે પીપળાના વૃક્ષ નીચે બેસીને તેમણે સત્ય અને જ્ઞાન મેળવવા સાધનાની શરૂઆત કરી. અને આ જ જગ્યાએ યાદ રાખજો કે ગૌતમ બુદ્ધને કઈ જગ્યાએ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી, તો યાદ રાખજો કે બોધિગયા પાસે પીપળાના વૃક્ષ નીચે એમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. આ જગ્યાએ એમણે સાધના શરૂઆત કરી અને જ્ઞાન પ્રાપ્ત થયું, અને જ્ઞાન પ્રાપ્ત થતાં તે સિદ્ધાર્થમાંથી બુદ્ધ થઈ ગયા. બુદ્ધનો અર્થ શું થાય છે, જાગ્રત કે જ્ઞાની. યાદ રાખજો, પૂછાઈ શકે એક માર્કમાં કે બુદ્ધનો અર્થ શું થાય, જાગ્રત કે જ્ઞાની. અને પછી ગૌતમ બુદ્ધ તે પાછળથી કહેવાયા, ખરેખર કહેવાતા એ સિદ્ધાર્થ હતા. અને આવી રીતે સંપૂર્ણ આવી રીતની પ્રક્રિયા દ્વારા આપણે કહી શકીએ કે સિદ્ધાર્થમાંથી, રાજકુમાર સિદ્ધાર્થમાંથી તે ભગવાન ગૌતમ બુદ્ધ કહેવાય. આ ત્રણેય પ્રશ્નો એકદમ સરળ છે. આપણે આગળના આ પાઠના પ્રશ્નોનો અભ્યાસ આગળના ભાગમાં કરીશું.